ભરૂચમાં કેરીનો પાક હજુ ઉતર્યા નથી, છતાં બજારોમાં કેરીનું ધૂમ વેચાણ થતા પાવડરથી પકવેલી કેરી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. भरूच जिल्लामां अने खास करी गुजरातमां बदलाता वातावरणना कारणे खेडूतोना पाकने पण असर थई रही छे. त्यारे हवे भर उनाळे मावठा सहित वातावरणमां बदलाव आवता केरीना पाकने नुकसान थयुं छे अने केरी खरी पड़वाना कारणे पण आ केरीने पाउडरथी पकवी बजारमां वेचाण करवामां आवती होवानी फरियादो सामे आवता भरूचना बजारोमां वेचाती केरीओ पाउडरथी पकववामां आवी होवानी माहिती सामे आवता चौंकावनारा विस्फोटो पण थया छे. त्यारे फ्रूड एंड ड्रग्स ने लागता वळगता अधिकारीओ पण बजारमां वेचाती केरीओनुं निरीक्षण करे ते पण जरूरी छे. भरूच जिल्लामां आ वखते केरीनुं उत्पादन ओछुं थई शके तेवुं तज्ञोनुं मानवुं छे. साथे ज भरूच जिल्लाना मावठा सहित वारंवार बदलाता वातावरणना कारणे केरीना पाकने पण असर थई छे અને જે પ્રમાણે કેરીના મૂળ ખરી પડ્યા છે તેના કારણે કેરીનું ઉત્પાદન પણ એક મહિનો ઘટી ગયું છે અને બદલાતા વાતાવરણના કારણે કેરીઓ ખરી પણ પડી છે. પરંતુ ખરી પડેલી કેરીઓને પાવડરથી પકવી બજારોમાં મોટા પાયે વેચાણ થતું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હજુ પણ કુદરતી રીતે પકવેલી કેરીઓનું વેચાણ કરતાં પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થતું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ભરૂચ જિલ્લાના મહમ્મદપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વેચાણ થયેલી કેરીના વેપારીઓ પાસેથી કેરીના પાવડર વડે પકાવવામાં આવી હોવાના ચોંકાવનારા વિસ્ફોટો જોવા મળ્યા છે અને કેરીના જથ્થામાંથી પાવડરની કેટલીય પડીકીઓ પણ જોવા મળી રહી છે. ત્યારે ભરૂચના ખેડૂત હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ભરૂચમાં વેચાતી કેરીઓ પાવડરથી પકાવવામાં આવતી હોય તેવો આક્ષેપ કર્યો છે અને આ પાવડરથી પકવેલી કેરી કેન્સર જેવા રોગને આમંત્રણ આપતી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. ફળોનો રાજા એવા કેરી સિઝનમાં આવી રહી છે. આજે હાડસમા વિસ્તાર ડેપો ભરૂચમાં ઊભા છે ત્યારે ચારે બાજુ કેરી કેરી દેખાય છે, પણ આટલું જલ્દી આનું ઉત્પાદન કેવી રીતના? હજુ 15-20 દિવસની વાર છે સમય, અને જે પ્રમાણેનું વાતાવરણ જોતાં આ વખતે કેરીનો મોળ વધારે લાગ્યો તો એનો પાક ખરી જવાથી કેરી માર્કેટમાં હજુ જોઈએ એ પ્રમાણમાં આવ્યા નથી. પણ જે મોટા વેપારી વર્ગ છે, કોલ્ડ સ્ટોરેજવાળા છે, આ કેરીને રાટોરાટ પકાવવાનું એક કારસો રચે છે. છેલ્લા 10-15 વર્ષથી લોકો જનતા સાથે આ ચેડા કરે છે. નાનો વેપારી વર્ગને ખબર નથી કે ક્યારે કેરી કેવી રીતના પાકીને આવે છે, પણ જે મોટા કોલ્ડ સ્ટોરેજવાળા છે એને કેવી રીતના જબ્બે કરવાના, એ આરોગ્ય ખાતું અને ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું આજે નિંદ્રાધીન છે એવું કહેવામાં આવે છે. આજે કેળા તમને 1.5 દિવસમાં જો પાવડરની પરીકી મૂકો, કાર્બોડાઇઝ પાવડર આવે છે, એ સીધું લોકો આરોગ્ય જો આ પાકેલા કેળા કે કેરી તો એ આમંત્રણ આપે છે કેન્સરને, એવું ડૉક્ટરના માટે કહેવામાં આવ્યું છે. અને જો કોઈને આને વેરીફાઈ કરવું હોય તો આપણે અહીંયા જ ચોપાલ કરીએ તો એ સીધે સીધું દેખાઈ આવશે. કાર્બોડાઇઝ જે પાવડર છે એ કેન્સરને આમંત્રિત કરે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કેરીના સ્વાદ પ્રેમીઓ માટે તાજેતરમાં વેચાતી કેરીઓ ગંભીર રોગને આમંત્રણ આપતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. ભરૂચ જિલ્લામાં મોટા પાયે કેરીનું વેચાણ થતું હોવા અંગે ભરૂચમાં ખેતીના તજજ્ઞ નિર્મલસિંહ યાદવે પણ તાજેતરમાં વેચાયેલી કેરી બાબતે આ કેરી પાવડરથી પકવેલી કેરી આરોગવાથી સ્વાસ્થ્યને નુકસાનકારક હોવાનો આક્ષેપ તેમણે પણ કર્યો છે. સાથે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓનો પાક હજુ સુધી ખેડૂતોના ખેતરમાં ઉતર્યો નથી, અત્યારે પણ બજારમાં વેચાતી કેરીઓ પાવડરથી પકવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. તાજેતરમાં જ ઇથેલિન નામના પાવડરથી કેરીઓ પકવી વેચાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પાવડરથી પકવેલી કેરીઓ અંગેની મંજૂરી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની ગયો હોવાની માહિતી સાંપડી રહી છે. ભરૂચ જિલ્લામાં આ વખતે કેરીનું ઉત્પાદન 1-1.5 મહિનો મોડું હશે, કારણ કે બદલાતા વાતાવરણ માવઠાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે અને હજુ કેરીનો પાક ખેડૂતોના ખેતરમાંથી ઉતર્યો નથી, છતાંય ભરૂચના બજારોમાં મોટા પાયે કેરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ બાબતે ભરૂચના મહમ્મદપુરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તપાસ કરવામાં આવતા પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થતું હોવાનો વિસ્ફોટ થયો હતો. ચાલુ વર્ષે કેરી રસિયાઓ માટે કેરી ખૂબ લેટ આવે એવી શક્યતા છે. તેવા સંજોગોમાં અત્યારે આપણે માર્કેટની અંદર કેરી જોઈ રહ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી હજુ સાચી કેરી આવવાને ઘણી વાર છે. તેવા સંજોગોમાં આપણે જોઈએ છીએ કે કેરી અત્યારે પાકી કેરી મળવા માટી છે. આપણે જોઈએ છીએ કે કેસર કેરી હોય કે બીજી અન્ય જાતો હોય એને હજુ
परिपक्व થવાને ઘણી વાર છે। હા, કદાચ હાફૂસની અંદર અત્યારે માર્કેટમાં આવવાનો સમય સાચો છે। તે સિવાય કેસર કેરી જેવી જ્યારે કેરી અત્યારે માર્કેટમાં આવે છે ત્યારે ખેડૂત પણ વધારે પૈસાની ગણતરી અને વેપારી પણ વધુ કમાઈ લેવાની આશાએ ઘણીવાર એને પકવવા માટે કાર્બાઇડ જેવા અથવા અન્ય એવા કેમિકલનો ઉપયોગ કરી અને આ રીતે એનું વેચાણ કરતા હોય છે। પરંતુ આવા સ્વાસ્થ્ય સાથે જે ચેડા થાય છે એ ખરેખર અયોગ્ય છે। કેરી રસિયાઓએ પણ ખાતી ગળે આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડશે કે ખરેખર કેરી કેવી રીતે પાકેલી છે। અને આ બાબતમાં હું એમ માનું છું કે વેચાણ કરનારા વ્યક્તિઓએ પણ જાહેરમાં કહી શકીએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ।